લોણા ચોરાવાથી પધારેલા પરમ પૂજ્ય બાબુરામ મહારાજને પણ આપણે વિનંતી કરીએ આજે સભાને સત્સંગ આપી. પરમ પૂજ્ય બાબુરામ મહારાજ બોલો. સદગુરુ, આજે આ બનાપુરાની પવિત્ર ભૂમિ પર દર વર્ષે દયારામ મહારાજ ને એમનો પરિવાર આવું જ્ઞાનજ્ઞનું આયોજન કરી તમને મને બધાને અરસપરશ દર્શન કરાવશે એ બદલ એમને લાખો વાર ધન્યવાદ. મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન આત્મારામ મહારાજ, પૂરણરામ મહારાજ, હમણાં પેલા ઇંગ્લિશમાં બોલ્યા મફારામ મહારાજ, નીચે બેઠેલા તમામ માતાઓ બહેનો સંતોને જય ગુરુ મહારાજના વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ સદગુરુ તત્વ જેના અંદર બિરાજમાન છે એવા દરેક મહાપુરુષોને મારા જય ગુરુ મહારાજ. દહ કરોડ બોલવા બહુ સહેલા, પણ ગણવા બેસીએ કેટલો ટાઈમ લાગે. દહ કરોડ બોલવા બહુ સહેલા, પણ ગણવા બેસીએ તો કેટલા માણસ જોઈએ. સંતની પારાકાષ્ઠા જો સુધી વૈરાગ્ય વિવેક મુમુક્ષતા અને જિજ્ઞાસા સટ સંપત્તિ આ બધું ના હોય ને તો સુધી એ સંતની પારાકાષ્ઠા સુધી પહોંચી ના શકે. અને સાધન વગર નિરત બાપુ તો એવું કીધું છે કે સાધન શું કરું સ્વામી, સાધનમાં ના આવે, ધ્યાન ધરું તો સર્વે દોકો દૂધી ના દર્શાવે, પૂજા કરું પણ પાર ન પામું, કૃત્ય કરું પણ કાચું, મન વાણીમાં જે ના આવે એને કેમ જુક્તિ કરીને જાચું. પણ જો આ સાધન નહીં હોય તો આ પરમાત્મા સમજાશે નહીં. આ પરમાત્મા સમજાશે નહીં. અને બધા અનુભવ સમાપ્ત થઈ જશે તાણા એ પરમાત્માની ખબર પડશે. જો સુધી અનુભવ રહેશે ને તો સુધી અનુભૂતિ કરનારો અલગ છે. જે વસ્તુનો તમે અનુભવ કરો એનાથી અનુભવ કરનારો અલગ છે. એટલે કબીર સાહેબ એક ભજન પણ બોલ્યા છે, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુકો તું, એસી ભૂલ દુનિયા કે અંદર, સાવિત કરણી કરતા તું, હે કીડીમાં તું નાનો થઈ બેઠો, હાથીમાં તું મોટો ક્યુ, હે માવત થઈને માથે બેઠો હાકન વાલો, દાતા મેં તું દાતા થઈ બેઠો, ભિખારી કે ભેડો તું, લઈ જોડીને માગણ લાગ્યો આ માગણ વાલો, નર નારીમાં એક બિરાજે દુનિયા મેં તો દીખે ક્યુ, બની બાળકને રડવા લાગ્યો રાખણ વાલો. પણ હમણાં કોક બોલ્યું તું અમૃત મળ્યું અને અમર થયો નહીં, અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુગતી ગણી, કોતો ઘટમાં ગયું નહીં કોતો પીવામાં આવ્યું. આ તો સદગુરુ નો પ્યાલો છે, જો પીવામાં ના આવે ને અંગૂઠો દેખાય તો વેર પડે. સદગુરુ મહારાજ ના એક એક શબ્દ ને તમારા જીવનમાં ઉતારી નાખો અને પછી જોવો એનો રંગ.
જેને જીવનમાં ઉતારો ને ખુમારી હમણાં દેખાતી હતી, જોયું તમે? એટલે મિલિટરી વાળા સાહેબ બોલતા હતા, આમ તમારો રોવાડ વાતર થઈ જાય સાહેબ, એવી ખુમારી આવો. આ તો બોમ્બે જેવું હતું ને, કે ભાઈ જયો પણ તો મોટું ફંક્શન. હવે રાતે જો હોટલો હોટલો જગ્યા મળે નહીં, બોમ્બે એવી ભીડભાડ ને, તે ખાટલા ઉપર બીજો ખાટલો આમ ઉપરા સાપરી હોય બોમ હોય, પચી પચી ખાટલા ઉપરા ઉપરી. તે પેલો ભાઈ એક જણાને કીધું કે ભાઈ હું અહીંયા આવ્યો છું, એક સત્સંગમાં આવ્યો છું, બહાર રોકાવું છું. પણ કે યાર હોટલમાં ખાલી નહીં, પણ એક રૂમમાં એક ભાઈને કે હોકડી રૂમ ચાલી નહીં છે, બીજો ખાટલો તારો હું તું કહું તો હાલું. પણ પેલા ભાઈને કે સવારે વહેલો જવાનું, ડિસ્ટર્બ નહીં કરવાનું. તો કે કશું વાંધો નહીં. હવે પેલો માણસ કયો જયો થયો, રાતે સારું કે આજવાની જગ્યાએ ઊંઘું છું, ચોક હું બદલાઈ જઉં તો, ચોક બદલાઈ જઉં તો. એટલે ઓને શું કર્યું, ઊંઘી ગયો, ઊંઘી ગયો. અને એના પગ અંગૂઠો પોપડો બાંધ્યો, છોકરો મહી રોકાયો છે ને, તે પોપડો બાંધીને ઊંઘી ગયો. પણ એને બાજુ ઊંઘ્યો તો રાતે, તે એને છોડીને ના પગે બાંધી દીધો. હવારે પેલો ઉઠ્યો કે આનો પોપડો પેલા જોડે બાંધેલો છે, ફૂગો કે હું બદલાઈ ગયો. હું સાહેબ દરેક સત્સંગમાં હું કહું છું, પરમાત્માને મેળવવા માટે કશું કરવાનું, અખંડ સાહેબ કો નામ ઓર સબ ખંડે. સાહેબે આ વાત કરી છે, આપણા નિરોધ બાપુએ વાત કરી. અમારા પૂરણ મહારાજ તો કે શરીર સહજ નહીં, બતાવો શરીર. હાથ એવું નોમ, નોમે ઈશ્વર. માથું એવું નોમ, નોમે ઈશ્વર. પગ એવું નોમ, નોમે ઈશ્વર. આખા શરીરમાં જો જો નોમ છે તો ઈશ્વર છે. અને આ તો આખો આ બ્રહ્મ સ્વરૂપ છે આર્યુએ, ઓમાંથી કશું કઢાય એવું છે નહીં. પણ જો ઓખો, તમને ઓખો, તમને નાણા જોતી હોય તો તમારી ઓખ નહીં. આ ઓખ જો તમને ના જોતી હોય તો એ તમારી ઓખ નહીં. આ કોણ જો તમને ના હોભરતા હોય તો એ તમારા કોણ નહીં. દાખલા તરીકે માઈક, તો માઈક ના કોણ છે? થોભરો તો થોભરા ના કોણ છે? જો સુધી નિરાત બાપુનો આ ઉપદેશ, નામનો ઉપદેશ, ઘણા માણસો અનામ કે એ તો અનામ છે, કથન ભેદ છે, વસ્તુ ભેદ નથી. ગુરુ આપણે તમને મને સરંગ મરાઈ છે, જ્યારે એમ કે મહા પેલો એ થયો, પ્રલય થયો, તાણે જોવા બતાવ્યું, જે જગ્યા બતાવી એ જગ્યાએ જોવો તમે, કોઈ તત્વો નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, અહંકાર નહીં, બ્રહ્મ નહીં, આત્મા નહીં, કશું નહીં, તો બોલવાનો વિષય નહીં. અને તો નિરોધ બાપુએ કીધું છે કે વાણીમાં આવે વણસી જ આવે, નિર્વાણી પદ સાચું, નામ રૂપને ગુણથી ન્યારું, જાહેર પદને. પણ નદી કિનારે કોઈ નર ઉભો, તૃષ્ણા નહીં સમાણી, કો તો આળસુ અંગ એનું, કો તો સરિતા. કલપત્રુ નીચે કોઈ નર ઉભો, સુધા ખૂબ પીડાણી. કલપત્રુ નીચે કોઈ નર ઉભો, સુધા ખૂબ પીડાણી. નહીં કલપત્રુ નક્કી વાવર્યો. હે, તમે કલપત્રુ ને છે? સદગુરુ ની વાત એવી છે સાહેબ, તમારામાં ખુમારી લાવી દે, બદલી નાખ. વાલિયા લુંટારા જેવાન બદલી નાખ્યા, હમણાં કોઈ કહેતો તો જેસલ, જેસલ જેવાન બદલી નાખ્યા. પણ એ લાકડાની નાવમાં સાહેબ નતો બેઠો, એ પેલા દરિયાની વાત નહીં, એ સતની નાવ ઉપર બેઠો તો. કઈ નાવ ઉપર? સતની નાવ ઉપર. અને સતની નાવમાં તમે બેહો, તમે તરી જશો.
એ આ ભવસાગર માંથી તરો તો પેલા થી નહી, એ તો અમે દરિયા જાય ભજન ગાવા બે હા પાપ તારું પડકાર જાડે તો મરવાની બીક હોય ભજન ના ગાય. પણ અમારા સંતો જેવી જેવી ઝુકતિ લાય જો જીવ, બધા શાસ્ત્રો એ જીવની કેવી વ્યાખ્યા કરી અને નિરોધ બાપુ એ આ જીવની કેવી વ્યાખ્યા કરી કે આ જે ઉપયોગમાં આવે ને આ જીવ છે, જે ઉપયોગમાં આવે એ જીવ છે અને પેલા છે ને જીવ મોના છે. આને ચાલે ઈને જીવ જાય છે કે નહીં જતો, જાય છે કે નહીં જતો, બોલો બોલો, જીવ જાય છે કે નહીં જતો, જાય છે, જીવ જાય છે. જેવી રીતે જાય છે તમને કેવી રીતે ખબર પડી? પાછો તો બધો મને ચડી ગયા છો બરાબર. જો આ બાજુ કોઈક અત્તર લાગી લગાવીને આવ્યું હોય સુગંધ આવો કે ના આવો, આવો કે ના આવો, હે? હા, તો આ વાયુ, આ વાયુ અંદર થી જાય છે અને એકલો વાયુ જતો જોડે કઈક લઈ જાય છે. આ મન ની અંદર અતૃપ્ત વાસનાઓ જે પડી છે એ વાસનાઓ લઈને આ વાયુ જાય છે અને બીજું શરીર ધારણ કરે છે. પણ એક જ વાત તમે સમજી લો કે હું શરીર નથી. હો એમ કીધું તો હો કરોડો વર્ષે તમારી મોક્ષ મુક્તિ નથી, પણ જો તમે અત્યારે બેઠા જ એવો નિશ્ચય કરી નાખો કે હું શરીર નથી તો એક જ સેકન્ડમાં તમારી પણ નિશ્ચય થઈ જવો જોઈએ. તો નિશ્ચય નહીં થાય તો શરીરના ભોગો તમને હેરાન કરશે કરશે ને કાકા. વિષયો છે ને કાદવ કિચડ છે. આ બધા તો કહેતા છે કે તમારા જેવા તો આવા કેટલાય કઈ જતા રે, અમે માનવાના તમારા જેવા આમાં જેટલા કઈ જતા રે અમે માનવાનો. પણ જેને શરીર સાથેથી તારકનો સંબંધ તૂટી ગયો, હે, જેને સંત સમાગમ સાચો થયો તેનો અંતરનો, હા, જેને બકરાપણાનો બોધ થયો એ તરત કેસરી, જે સપનામાં ઘાયલ થયો એનો રજ્જુનો સર્પ જો. એટલે વધારે મારે બોલવું નહીં, બોલવા વાળા બે મહાપુરુષો ધડખમ આપણી જોડે બેઠા છે અને આપણે એમને ફભરીએ. આટલું કહી મારી વાણી વિરામ આપું. બોલો સદગુરુ.